તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મહાનગરપાલિકાના સદસ્ય નગરપાલિકાની મંજૂરી વગર સીએનજી પંપ બનાવી દેતા વિવાદ સર્જાયો છે અને નગરપાલિકાએ આ પંપ બનાવનારને નોટિસ પણ આપી છે. તો બીજી તરફ નોટિસ મળેલા ત્રીજા દિવસે મંજૂરી મંગાવવામાં આવી છે ત્યારે નગરપાલિકા પ્રમુખે બાંધકામની 50% રકમ વસૂલ કરી મંજૂરી આપવા જણાવ્યું છે. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી ચૂંટાઈ આવેલા ઉમાકાંતભાઈ ગણપતભાઈ મિસ્ત્રી ધાનેરા નજીક સીએનજી પંપ બનાવી રહ્યા છે, પરંતુ જ્યારથી આ પંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારથી લઈ આજ સુધી વિવાદ જ જોવા મળી રહ્યો છે. પહેલાં રહેણાંક વિસ્તારના લોકોએ રજૂઆત કરી અને તે બાદ હવે ધાનેરા નગરપાલિકાએ પણ નોટિસ ફટકારી છે, કારણ કે નગરપાલિકાની મંજૂરી લીધા વગર આખે આખો સીએનજી પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારતા પંપ સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે અને પંપ બન્યા પછી ધાનેરા નગરપાલિકા પાસે મંજૂરી માંગવા માટે અરજી કરી છે. આ પંપ ચાલુ થયા પહેલાં જ વિવાદ સર્જાયો છે ત્યારે હવે પંપ બનાવ્યા પછી હવે નગરપાલિકા પાસે મંજૂરી માંગે છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ પણ જણાવી રહ્યા છે કે હું બાંધકામની 50% રકમ વસૂલ કર્યા બાદ જ મંજૂરી આપીશ. અત્યારે તો આ નગરપાલિકાના સદસ્યએ નગરપાલિકાની પરવા કર્યા વગર સીએનજી પંપ બનાવી લીધો છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકાના આ સદસ્ય પાસેથી 50% બાંધકામની રકમ વસૂલ કરીને મંજૂરી આપે છે કે પછી આ સદસ્ય તેના પાવરથી સીએનજી પંપ ચાલુ કરે છે, તે તો સમય જ બતાવશે. કે આ નોટિસ મેં પહેલી તારીખે એમને નોટિસ આપી છે, બોધકમ કર્યા પછી ગેસનો પેટ્રોલ પંપ બનાવ્યો છે, પરજાની કાલે ઉઠીને કોઈ આગ લાગે કે કંઈ થાય તો કોઈક મરી શકે છે, જાનહાની થાય છે, તો એને આ આખો પંપ ઊભો કર્યો છે. વોર્ડ નંબર 7નો કોર્પોરેટર એમનો ભાજપનો, તો એને પંપ બનાવી નાખ્યો છે. હજી સુધી મંજૂરી લીધીની મેં નોટિસ આપી છે અને આજે 3 તારીખે, આ આપ સમજી શકો 3 તારીખે મંજૂરી માંગે છે મારા જોડે. મારે કઈ રીતે મંજૂરી એને આપવી? સુરેશ ગલચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.